નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ બારથી લઈ અને ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો શું છે સંપૂર્ણ માહિતી અને આ તારીખો દરમિયાન કેવું રહેશે વાતાવરણ સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં ચેનલમાં જ પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો વેધર એનાલિસિસ અશોકભાઈ પટેલ તારીખ બારથી ઓગણીસ ફેબ્રુઆરી સુધીની આગાહી કરતાં જણાવે છે કે આગાહીના સમયગાળા દરમિયાન મોટા ભાગના દિવસો દરમિયાન પવન છે તે મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશામાંથી રહેશે અને આગાહીના સમયગાળા દરમિયાન પવનની ઝડપ છે તે દસથી પંદર કિલોમીટરની રહેશે તો ક્યારેક ઝટકાના પવનો છે તે વીસથી પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે તો ઓગણીસમી ફેબ્રુઆરીથી પવન પશ્ચિમ દિશામાંથી આવવાની ધારણા છે અને તેથી ભેજનું પ્રમાણ પણ સવારે વધશે જેના કારણે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પડ્યા હવામાન માટે નજર રાખવી જોઈએ ત્યારે આગાહીના સમયગાળા દરમિયાન અમુક દિવસોમાં એટલે કે બારમીથી લઈને તેરમી ફેબ્રુઆરી અને અઢારમી ફેબ્રુઆરી પર છૂટાછવાયા વાદળો થવાની સંભાવના છે તો હાલમાં ગુજરાતના મોટાભાગના જે વિસ્તારો છે તેમાં સામાન્ય ન્યૂનતમ તાપમાન બારથી ચૌદ ડિગ્રી છે અને આગાહીના સમયગાળા દરમિયાન આ સામાન્ય લઘુત્તમ તાપમાન તેર ડિગ્રીથી પંદર ડિગ્રી થવાની ધારણા છે તો આગાહી સમયગાળા દરમિયાન ન્યૂનતમ તાપમાન છે તે ત્રણથી પાંચ ડિગ્રી સુધી વધવાની ધારણા છે એટલે કે સોળથી અઢાર ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારો છે તેમાં તાપમાન પંદરથી લઈ અને વીસ ડિગ્રી સુધીની રેન્જમાં આવવાની શક્યતાઓ રહેલી છે ત્યારે હાલમાં ગુજરાતના મોટા ભાગના જે વિસ્તારો છે તેમાં મહત્તમ તાપમાન ત્રીસથી બત્રીસ ડિગ્રી જેટલું ગણાય ત્યારે આગાહીના સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન છે તે ચારથી છ ડિગ્રી સુધી વધવાની ધારણા છે એટલે કે સોળથી અઢાર ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે તેમાં મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી કે તેનાથી એને આડત્રીસ ડિગ્રી સુધીની રેન્જમાં આવવાની શક્યતાઓ હોય તો કોઈ જગ્યાએ આડત્રીસ ડિગ્રીને પણ પાર કરી શકે છે એટલે કે શુક્રવારથી લઈને રવિવાર સુધી ઉનાળા જેવો માહોલ ગુજરાતમાં જોવા મળશે તો આપણે અગાઉ પણ કહ્યું હતું તે પ્રમાણે જ શિયાળાની વિદાય તરફ હવે પ્રસ્થાન થઈ રહ્યું છે અને આગામી દિવસોમાં હવે શુક્રથી રવિવાર છે તેમાં ઉનાળા જેવો અહેસાસ થવા લાગશે